तो मावठाथी थयेली नुकसानीना वळतरनो मुद्दो आंकलन कर्या बाद सहायक जाहेर कराशे। तो राज्य सरकारना प्रवक्ता ऋषिकेश पटेलनुं निवेदन सर्वे रिपोर्ट तैयार थई गयो छे तेवुं ऋषिकेश पटेले जणाव्युं छे। तो सीएम अने कृषिमंत्री योग्य निर्णय करशे, त्यारे आंकलन कर्या बाद तमाम केवा प्रकारनी सहाय आपवी छे ते अंगे सीएम अने कृषिमंत्री योग्य निर्णयथी करशे। सरकारे प्रोएक्टिव थई सर्वे कराव्यो, सर्वे कराव्या पछी एनो रिपोर्ट पण आवी गयो छे अने रिपोर्ट प्रमाणे एनुं एसेसमेंट कर्या पछी सरकार अने आदरणीय मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल साहेब अने आदरणीय कृषि मंत्री राघवजीभाई पण खेडूतो माटे खूब संवेदनशील छे એટલે સ્વાભાવિક એસેસમેન્ટ કર્યા પછી એનો ઝડપથી નિર્ણય લેવાશે। તો બીજી તરફ પીએમ મોદી આજે યુવાનોને આપશે મોટી ભેટ। 71,000 યુવાનોને પીએમ આપશે નિમણૂક પત્ર। સવારે 10 વાગે પીએમ મોદી વર્ચ્યુઅલી યુવાનોને આપશે નિમણૂક પત્ર। રાજકોટમાં દર્શનાબેન જરદોષ હાજરી આપશે। તો આજવા રોડ પંડિત દીનદયાલ ઓડિટોરિયમમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે। નિમણૂક પત્રો આપ્યા બાદ પીએમ મોદી નવનિયુક્ત કર્મચારીઓને પણ સંબોધિત કરશે। તો નવા નિમણૂક પામેલા કર્મચારીઓ દેશના વિવિધ વિભાગોમાં 45 સ્થળોએ હાજર રહેશે, જ્યાં વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવશે। પીએમ મોદી આજે યુવાનોને આપશે મોટી ભેટ। 71,000 જેટલા યુવાનોને આપશે નિમણૂક પત્ર। તો 10 વાગે વર્ચ્યુઅલી તેઓ સંબોધન કરશે અને 71,000 જેટલા યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવશે। રાજકોટમાં દર્શનાબેન જરદોષ પણ હાજરી આપશે। તો આરએસએસ વડા મોહન ભાગવત 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। 14 અને 15 એપ્રિલે ગુજરાતના સંઘના કાર્યક્રમમાં હાજરી આપશે। 2024ની ચૂંટણી પહેલા આરએસએસનું શક્તિ પ્રદર્શન 14 એપ્રિલે સાંજે જીએમડીસી ગ્રાઉન્ડમાં સભાનું સંબોધન કરશે। તો 10,000થી પણ વધુ સ્વયંસેવકો રહેશે। 8 વર્ષ બાદ ગુજરાતમાં જાહેર મંચ પર સંબોધન કરશે ભાગવત। તો સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર સંબોધન કરશે। 15 એપ્રિલે બુક લોન્ચ કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે। ત્યારે બીજી બાજુ સંઘના પદાધિકારીઓ સાથે પણ તેઓ બેઠક કરશે। 2024ની લોકસભાની ચૂંટણીને લઈને તમામ તડામાર તૈયારીઓ શરૂ થઈ છે, ત્યારે 14 અને 15 એપ્રિલે સંઘના કાર્યક્રમમાં હાજરી આપશે। તો સુરતમાં રાહુલ ગાંધી સામેના માનહાનિ કેસમાં આજે સુનાવણી હાથ ધરાશે। રાહુલ ગાંધીએ કરેલી અરજી સંદર્ભે સુનાવણી થશે। તો બંને પક્ષના વકીલો આજે કોર્ટમાં દલીલ કરશે। રાહુલ ગાંધી અને પૂર્ણેશ મોદીના વકીલો કોર્ટમાં દલીલ રજૂ કરશે। અત્રે નોંધનીય છે કે માનહાનિ કેસ મામલે રાહુલ ગાંધીને સુરત કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી હતી અને ત્યારબાદ આ ચુકાદાને રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં પડકાર્યો છે। તો કોર્ટમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે અંગેની પણ વધુ સુનાવણી આજે હાથ ધરાવવાની છે। જોકે તે પહેલા ફરિયાદી પક્ષે એટલે કે પૂર્ણેશ મોદીએ કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો અને હવે આજે વધુ સુનાવણી હાથ ધરાશે। રાહુલ ગાંધીએ કરેલી અરજી સંદર્ભે આજે સુનાવણી હાથ ધરાશે। રાહુલ ગાંધી સામેના કેસમાં આજે સુનાવણી હાથ ધરાશે। તો બંને પક્ષના વકીલો આજે કોર્ટમાં દલીલ કરશે। ત્યારે મહત્વના સમાચાર, સુરતમાં રાહુલ ગાંધી સામેના કેસમાં આજે સુનાવણી હાથ ધરાશે। તો વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં અરવલ્લીમાં બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે અરવલ્લીમાં કરશે બેઠક। સવારે 10 વાગે બાદ હેલીપેડ પર આગમન થશે। તો હેલીપેડથી સીધા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચશે। કમલમમાં પ્રદેશ જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને તમામ કાર્યકરો સાથે સંકલન બેઠક કરશે। તો કમલમ બાદ જિલ્લાના અધિકારીઓ સાથે પણ બેઠકનું આયોજન છે। બપોરે ભોજન 1 થી 2 વચ્ચે, ત્યારે ભોજન બાદ સંઘ પરિવાર સાથે પણ તેઓ બેઠક યોજશે। ત્યારે દિવસ દરમિયાન અનેક વિવિધ બેઠકો દ્વારા જુદી જુદી મુલાકાતો કરી તેઓ સ્થિતિની સમીક્ષા કરશે। તો બરોડા ડેરીમાં પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણી સવારે 11 વાગે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી થશે। તો જિલ્લા વહીવટીતંત્રના સક્ષમ અધિકારીની હાજરીમાં ડાયરેક્ટર મતદાન કરશે। ભાજપ નવા પ્રમુખ અને ઉપપ્રમુખના નામનું પણ મેન્ડેટ અપાશે। તો પ્રમુખ અને ઉપપ્રમુખ જે પણ બનશે તે 2 મહિના માટે જ બનશે, ત્યારે દિનુ મામા અને જીવી સોલંકીના રાજીનામા બાદ આ પદ ખાલી છે। નોંધનીય છે કે બરોડા ડેરીના ચૂંટાયેલા ડિરેક્ટરોની 5 વર્ષની ટર્મ હોય છે, જેમાં 2.5 વર્ષ બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાતી હોય છે અને તેવામાં વર્તમાન બોર્ડના પ્રમુખ ઉપપ્રમુખની 2.5 વર્ષની ટર્મ પૂરી થવાના માત્ર 2 મહિના બાકી હતા ત્યારે તેમણે રાજીનામું આપી દેતા હવે આજે ચૂંટણી યોજનાર છે। તો આ ચૂંટણીમાં ચૂંટાનારા હોદ્દેદારો માત્ર 2 મહિના માટે જ આ પદ પર રહેશે, ત્યારબાદ બાકીની 2.5 વર્ષની ટર્મ માટે ફરીથી ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવશે।
तो 2500 करोड़ नो वार्षिक टर्नओवर करती सूरत एपीएमसी में भाजप प्रेरित पेनले बिनहरीफ सत्ता मेळवी छे। बिनहरीफ विजेता बनेला डायरेक्टरे भाजप प्रदेश प्रमुख सीआर पाटिल साथे मुलाकात करी एपीएमसी नी 16 बैठक पर भाजप प्रेरित पेनल में 16 उम्मीदवार सिवाय अन्य कोईए पण उम्मीदवारी ज न करता चूंटणी बिनहरीफ थई छे। तो नवा चूंटायेला डायरेक्टर्स में 10 नवा चेहरा छे। वर्षोथी वहीवट चलावता रमण जानी, रमण अंबालाल पटेल, उमेश दलाल, मोहन भाटिया ने पण आ वखते सामेल नथी कराया। तो बीजी तरफ भाजप धारासभ्य ने डायरेक्टर संदीप देसाईए दावो कर्यो छे कि चूंटणी बिनहरीफ थवी एज पुरवार करे छे कि आटला लांबा समय थी सारा वहीवट ना कारणे खेडूतोनो भरोसो अकबंध छे। टीमे जे कामगीरी करी छे ए कामगीरी ने अमे आगळ वधारवानी कामगीरी अमारी आ टीम करवानी छे। बधा नवयुवानो पण साथे छे, वडील पण साथे छे। 100% एपीएमसी मार्केट नी अंदर खूब खुशी की बात है कि आटली मोटी संस्था जेनु देश में राज्य में नाम है 2500 करोड़ टर्नओवर और बिनहरीफ थाय ये बतावे कि खेडूतोनी माटे आ संस्था में आगे द्वारा खूब काम थे। तो आणंदना तारापुरनी एपीएमसीनी चूंटणीनी तारीख जाहेर थई गई छे। आगामी 17 एप्रिले योजनारा आ चूंटणीमां भाजप प्रेरित पेनले प्रचार चालू कर्यो छे। 10 बैठक माटे 27 उम्मीदवारोए उमेदवारी नोंधावी छे। वेपारी विभागनी 4 बैठक पर 6 उम्मीदवारोए उमेदवारी पत्र भर्या छे। जो कि तेरीबियानी 2 बैठक पर भाजप बिनहरीफ थई छे। ઘઉં પકવતી એપીએમસી છે, બહુ મોટું માર્કેટમાં ખેડૂતોનો બહુ જરૂરિયાતવાળું માર્કેટ છે। એમાં અમે અમારી આ પેનલ જે ભાજપ પ્રેરિત 10 સભ્યો પાર્ટી તરફથી જે મેન્ડેટ લઈને અમને ઊભા રાખ્યા છે એમાં ખેડૂતો તરફથી અમને સારો સહકાર પણ મળે છે અને ચોક્કસ અમારી પેનલ આમાં વિજયી બનશે। તો આગળ સમાચાર, ગાંધીનગરથી ઓપરેશન જેલ મામલે થશે મોટી કાર્યવાહી। જેલના વહીવટી વડા સોંપશે રિપોર્ટ। તો KLN રાવ ટૂંક સમયમાં સોંપશે રિપોર્ટ। કસૂરવાર અધિકારીઓ મુદ્દે સોંપાશે રિપોર્ટ। તો કસૂરવાર સામે થઈ શકે છે ખાતાકીય તપાસ, સીધી રીતે જવાબદાર ગણાતા પોલીસકર્મી સામે પણ તપાસ કરાશે। રેસાની કેસોજી કરી રહી છે તપાસ। 24 માર્ચે 17 જેલમાં એક સાથે પાડ્યા હતા દરોડા। ત્યારે જેલમાં મોબાઈલ ફોન, નશીલા દ્રવ્યો અને ગેરકાયદેસર ચીજવસ્તુઓ મળી આવી હોય તે જેલના જેલરોની બદલી થઈ શકે છે। તો અંદાજે 5 થી વધુ જેલોમાં જેલરની બદલી થઈ શકે છે। મહત્વના સમાચાર, KLN રાવ ટૂંક સમયમાં સોંપશે તમામ રિપોર્ટ। 24 માર્ચે 17 જેલમાં એક સાથે જે એકાએક દરોડા પાડ્યા હતા તેને લઈને બદલી થઈ શકે છે। ત્યારે તમામ જે જેલર છે કે જ્યાં મોબાઈલ ફોન જેવા અથવા નશાકારક પદાર્થ મળી આવ્યા હતા તે તમામ જેલરની બદલી થઈ શકે છે। વડોદરામાં શોભાયાત્રામાં પથ્થરમારનો કેસ કે જ્યાં SRPની રાઇફલ પડાવનાર આરોપી સકંજામાં છે। 3 યુવકો તમાચો મારીને લૂંટવાનો કર્યો હતો પ્રયાસ, પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। ત્યારે SRPની રાઇફલ પડાવનાર આરોપી સકંજામાં છે। 3 યુવકોએ રાઇફલ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। તો આ સાથે